જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ધરના યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવની અંદર ખૂબ જ મહત્વનું એવું ચેપ્ટર જે આઠમું છે એની અંદર આપણે રાઈડર એટલે કે પ્રૂ ધેટ આપણે સમજવાના છીએ બરાબર કેવી રીતે એને સાબિત કરીએ આ જો કે પ્રમય જેવું હોય છે પણ પ્રમય નથી પ્રમય મેન હોય છે એના આધારિત આ રાઈડર હોય છે અને જે તમારે સાબિત કરવાની હોય છે ગણિતની અંદર એવું કહેવાય છે કે જો રાઈડર તમને આવડી જશે અને રાઇડરમાં તમને જો ઇન્ટરેસ્ટ પડશે ને તો ગણિતમાં તમે ખૂબ આગળ વધશો કારણ કે જો તમે સાયન્સ લેવાના હોવ ને તો અગિયાર બાર સાયન્સના કોઈ પણ સ્ટુડન્ટને પૂછશો ને તો બહુ બધી રાઇડર જ આવશે ગણિતમાં નકરી રાઇડર જ આવશે પ્રૂધ હેઠ જ આવશે ખ્યાલ આવે છે તો એના માટેનો નાનકડો એવો અંશ તમારી સામે હું પ્રેઝન્ટ કરું છું જોજો થોડી વાર તમને ટિપિકલ લાગશે પ્રમેય જેવું છે પણ ધીરે ધીરે આના આપણે અલગ અલગ પાર્ટ્સ બનાવશું અલગ અલગ પ્રકારની રાઇડરો સમજાવશું તમે એમાં સમજજો અને જો તમે આમાં ઇન્ટરેસ્ટ લેશો ને તો તમને આગળ જતાં ખૂબ જ ફાયદો થશે કારણ કે રાઈડર એ ગણિતનો ખૂબ મોટો હિસ્સો હોય છે અને અગત્યનો પાઠ હોય છે તો ચાલો ઝડપથી સમજવાનો પ્રયત્ન કરીએ સવાલ શું છે પહેલાં સમજીએ જો સમાંતર બાજુ ચતુષ્કોરના વિકર્ણો સમાન હોય તો તે લંબચોરસ છે એટલે અહીંયા તમારે શું કીધું છે અહીંયા સુધીનું જે હોય ને અહીંયા સુધીનું એ તમારો પક્ષ છે એટલે કે સવાલ અને પછી જે છે ને તો

એના વિકર્ણો સમાન છે વિકર્ણો કોને કહેવાય આ વિકર્ણ છે એ થી સી બી થી ડી વિકર્ણો છે એ બંને કેવા છે સરખા છે સમાન છે એની લંબાઈ એક સરખી હોય છે ચાલો હવે આપણે સમજીએ હવે સર આ પક્ષને સાધ્ય ખૂબ જ સહેલું હોય છે જે સવાલ છે એ પક્ષ શોધવાનું છે એ તમારું સાધ્ય હોય છે તો આકૃતિમાંથી આપણે જોઈને લખવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણ શું નામ છે એબીસીડી તો અહીંયા લખવાનું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એના વિકર્ણો સમાન છે વિકર્ણો કોણ વિકર્ણો કોણ કોણ છે એક તો એસી અને બીજો કોણ છે ઇક્વલ કર્યું એટલે સમાન થાય ને

સાધ્ય છે આપણે ત્યાં પહોંચવાનું છે હવે સાબિતીની શરૂઆત કેવી રીતે કરીશું તો હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખો પ્રમેય હોય કે રાઈડર હોય એની અંદર સાબિતીની શરૂઆત હંમેશા પક્ષથી કરવાની અને એન્ડ હોય હોય સાધ્ય એન્ડ તમારે સાધ્યમાં પૂરો કરવાનો હોય છે તો પહેલા આપણે જે પક્ષ છે એ લખી કાઢીએ ચતુષ્કોણ એબીસીડી

તો ચાલો કેવી રીતે સાબિત કરીએ છીએ જોઈએ આપણે આની અંદર બે ત્રિકોણ લેવાના છે તમને બતાવી દો એક તો આ ત્રિકોણ એને અલગ જ લઈ લો એ અને બીજું એક આ ત્રિકોણ લેશો આપણે આવી રીતે અલગ લેવો જેથી કરીને તમને સમજવામાં મજા આવશે બરાબર આ ત્રિકોણ દેખાય છે તમને એ બી સી એ બી અને સી આ ત્રિકોણ પછી આ કયો ત્રિકોણ છે હવે આ બંને ત્રિકોણો છે એને આપણે સૌથી પહેલા એકરૂપ સાબિત કરવા છે જો એકરૂપ સાબિત થઈ જશે ને બરાબર તો આપણે કહી શકશું કે આ લંબોરસ છે કેવી રીતે તો ચાલો જોતા રહેજો મજા આવશે સૌથી પહેલા બંને ત્રિકોણના નામ લખીએ આપણે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીસી અને ડી ચલો નામ લખ્યા હવે આ બંનેની અંદર તમને શું સરખું દેખાય છે તો સૌથી પહેલા તો જો અહીંયા પક્ષમાં આપણે કીધું છે કે આ એસી અને આ બીડી આ બંને વિકર્ણો છે એટલે સરખા છે તો લખી દઈએ આપણે આ ક્યાંથી ઉચકીને લાવ્યા સર આપણે પક્ષમાંથી એટલે અહીંયા કારણ આપવાનું પક્ષમાંથી હું લાવ્યો પછી જો આ એબી અને આ સીડી એ પણ સરખું જ થાય ને આને આ બરાબર આ એબી અને સીડી ડી સરખું થશે સર એ પાછું ક્યાંથી તમે ગોતી આવ્યા સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નહીં તો આપણને ખબર હોય ને કે સમાંતર બાજુ ચતુષ્કોણ ની બાજુ કેવી હોય સમાંતર હોય અને સમાન હોય ઓકે તો કહી શકીએ આપણે હવે પાછું તમે ગણાવ્યું પૂછો સર આ લીટા હે ના ગયા એ એક સિમ્બોલ છે બેટા સરખું હોય એના માટેનું નિશાન કે ભાઈ આની યાર આ સરખું છે એટલે એક લીટર ની એક લીટર બે લીટર ની યાર બે લીટર એ બાજુ એની યાર સરખી છે એના માટે હવે આ બીસી બીસી જુઓ એ પણ સરખી જ છે એટલે હું ત્રણ લીટર મારીશ કે ત્રણ કાપા વાળું ત્રણ કાપા ની બીસી બીસી કેમ સમાન છે એ તો કોમન છે આમાં બીસી આવે અને આમાં બીસી આવે સામાન્ય બાજુ કહેવાય એને તો આ બંને જે ત્રિકોણો છે એ બંને ત્રિકોણ મને અહીંયા કેવા દેખાય છે સર સરખા દેખાય છે બરાબર એટલે કે આ આપણે એકરૂપ ત્રિકોણ એક નિયમ શું આપી દેવાનો આનો કયા આધારે લઈએ એવા સર તમે તો કે બાજુ બાજુ અને બાજુ કઈ પૂર્વધારણા લાગી બા 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 બધી પૂર્વધારણા આવે છે બા 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 આવે કાક બા આવે ખૂબા ખૂબ આવે બાખુબા આવે બરાબર ને ખૂબ ખૂબા આવે ઠીક છે તો આ બધી પૂર્વધારણાઓ છે તો આ એક પૂર્વધારણાના આધારે આપણા બંને ત્રિકોણો છે અને એકરૂપ આપણે અહીંયા સાબિત કરી ચૂકી દીધા ચાલો બંને ત્રિકોણ જ્યારે એકરૂપ થઈ જાય તો તમને સિપી સિટીનો જો નિયમ ખબર હોય તો બંને જો સરખા થતા હોય બાજુઓ બરાબર એટલે કે બે ત્રિકોણ એકરૂપ થઈ જતા હોય તો આપણે એના આધારે કહી શકીએ કે એના ખૂણાઓ કેવા છે સરખા છે બરાબર તો કયા કયા ખૂણા સરખા છે તો બાનો નિયમ લાગે છે એનો મતલબ બંને ત્રિકોણ એકરૂપ છે ત્રિકોણ એકરૂપ છે એટલે કે એના જે ખૂણા છે એ એકરૂપ ખૂણા સરખા હોય છે એટલે કે જો આપણે આ લેવો છે બી અને આ સી ખૂણો લેવો છે તો એ બંને ખૂણા સરખા છે એવું કહી શકીએ આ કયો નિયમ છે સીપી સીટી જેનું આખું નામ ખૂબ જ મહત્વનું છે જેને કહેવાય છે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોરોપોન્ડિંગ પાર્ટંગોલ તો એ ખૂબ જ મહત્વનું છે કે બે ત્રિકોણ એકરૂપ હોય તો એને અનુરૂપ અંગો પણ સમાન થતા હોય છે એટલે કે અને છે સરખા થાય છે તો ચાલો આપણે બે ખૂણા સરખા સાબિત થઈ ગયા હવે આ જે બી અને સી ખૂણા છે તમે જો ધ્યાનથી જુઓ અહીંયા હવે આ આકૃતિ પર આવો તો આ બંને સમાન છે અને આ શું છે એની છેદિકા છે તો એ બી સમાંતર સીડીની છેદિકા બી સી બીસી એની છેદિકા આમ જો આવી રીતે આમ આ બે સમાંતર છે આની છેદિકા છે રાઈટ અહીંયા એ બી આ તો અહીંયા જો તમે અંગ્રેજીનો નો સી બને છે આમ દેખાય છે ઓકે તો આને કેવા આપણે ખૂણા કહેશું અંતઃ કોણ ની જોડના ખૂણા કહેશું અંતઃ કોણ અંત કોણ ની જોડના ખૂણા ને કહેશું

એકસો એસી ના છેદમાં તો બી નેવું આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આજે ચતુષ્કોણ છે એ કેવો છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે રકમમાં કીધું છે અને એક ખૂણો આવે છે તો આ લંબચોરસની વ્યાખ્યા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એનો એક ખૂણો જો નેવું નો હોય એક નેવું નો એટલે પછી ચારે નેવું ના જ થાય પણ એક નેવું નો છે તો એનો મતલબ તે કેવું થઈ જશે ચતુષ્કોણ એબીસીડી ોરસ છે એવું આપણે અહીંયા સાબિત કરી શકીએ વિદ્યાર્થી મિત્રો આ રાઈડર છે રાઈડર એક બે વખત ત્રણ વખત રિપીટ કરીને સમજવી પડે શરૂ શરૂમાં તમને થોડી ડિફિકલ્ટી લાગશે પણ તમે સતત પ્રયત્ન કરતા રહેજો શીખજો દાખલાને જેટલી ઈઝી નથી હોતી પણ આવડી જાય પછી તમને મજા આવશે મને એટલી ખબર પડે કે જો રાઈડર આવડશે ને એના માટે આખું ગણિત ખૂબ ચાલુ થઈ જશે એટલે રાઈડર સમજવા માટે તમારે વારંવાર એને રિપીટ કરવી પડશે રિપીટ કરતા રહેજો રાઈડર શીખતા રહેજો એમાં ઇન્ટરેસ્ટ લેતા રહેજો ચોક્કસથી તમને આવડશે મજા આવશે ફરી મળીશું નવી રાઈડરની સાથે ત્યાં સુધી આ રાઇડરને તૈયાર કરતા રહેજો કારણ કે જે ગણે ને તે જ ભણે એટલે ગણવું ખૂબ જરૂરી છે ગણશો તો હોશિયાર ચોક્કસ થશો તો ગણતા રહેજો